નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 9 સંસ્કૃત વિષયની અંદર સરસ મજાનો ટોપિક જે વિભક્તિ પરિચય છે એ આપણે આજે ભણીશું. પહેલી વસ્તુ તો વિભક્તિ એટલે શું? તો કે વાક્યની અંદર આપણે જ્યારે વાતચીત કરતા હોય એટલે વિભક્તિનો ઉપયોગ જે કરતા હોય પણ આપણે ખબર હોતી નથી. એમાં બે વસ્તુ છે, એ એક આવશે નામયોગી અને બીજું આવશે પ્રત્યય. આ બંને વસ્તુ આમાં જોડાયેલી હોય. નામયોગી એટલે શું? તો કે નામની સાથે જોડાયેલું હોય તે, આમ લખતા હોય રામના તો આ નામયોગી થયું. પ્રત્યય આવશે તો રામ વડે, તો આ એના પ્રત્યય થયો. જે નામ સાથે જોડાય તેને નામયોગી કહેવાય, અને પ્રત્યય આવે તો એનાથી દૂર લખેલો હોય એને શું કહેવાય? તો કે વિભક્તિનો પ્રત્યય છે. તો વિભક્તિ વગર વાતચીત છે શક્ય બનતી નથી. તો વિભક્તિની અંદર શું હોય? તો કે કર્તા, કેટલી વિભક્તિ છે સંસ્કૃતની અંદર? તો કે 8 વિભક્તિ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ અને સંબોધન. તો કર્તા, તો કર્તા એટલે શું? તો કે પહેલી વસ્તુ યાદ રાખવાની કે વાક્યની અંદર જ્યાં ક્રિયાપદ હોય તેને શું પૂછવાનું? કોણ. કોણ પૂછશો એટલે સીધો જવાબ આવશે. ક્યાં જઈને ઉપસે? જ્યાં કર્તા હશે ત્યાં. કર્તા એટલે શું? તો કે પહેલી વસ્તુ કર્તા એટલે ક્રિયાનો કરનાર. ક્રિયાના કરનારને કર્તા કહે છે. કર્તા હંમેશા કેટલામી વિભક્તિમાં મુકાય? તો કે પહેલી વિભક્તિની અંદર મુકાય. આપણે ઉદાહરણ જોતા જઈએ. રામ લિખતી, કોણ લખે છે? તો કે રામ. રમેશ પઠતી, રમેશ વાંચે છે. કોણ વાંચે છે? આ શું થયું? તો કે ક્રિયાપદ છે. એને કોણ પૂછશો એટલે જવાબ આપશે. કોણ લખશે? તો કે રામ. કોણ વાંચે છે? તો કે રમેશ. તો રામ અને રમેશ શું થયા? ક્રિયાના કરનાર થયા. એટલે કે ક્રિયા કરે છે એટલે કઈ વિભક્તિમાં આવે? તો કે કર્તાની અંદર આવે છે. હવે એવી જ પાછી બીજી વિભક્તિ જોઈએ તો કર્મ. કર્મની અંદર થશે ક્રિયાની અસર, જેના પર થતી હોય તેને કર્મ કહે છે. ને કર્મ હંમેશા કેટલામી વિભક્તિમાં આવે? બીજીમાં આવે. ગુજરાતીની અંદર પ્રત્યય શું આવશે? તો કે શું અને કોને. આ બંને પ્રશ્નો પૂછો એટલે વાક્યમાં સીધો જવાબ આવશે. જે કર્મ હશે ત્યાં. એમાં ઉદાહરણ તરીકે લખીએ, રામ રાવણમ હંતી. રામ રાવણને હણે છે. રામ રાવણને હણે છે. કોને હણે છે? શું મળ્યું? તો કે કર્મ મળ્યું. એટલે આ શું થયું? રાવણ છે એ આવશે કર્મમાં. અહીંયા પૂછો કોણે, રાવણને કોણે હણ્યો? તો કે રામે. તો રામ શું થયું? કર્તા થયું. આ ક્રિયાનો કરનાર હતો રામ, અને આ ક્રિયાની અસર, હણવાની અસર કોની ઉપર થાય? તો કે રાવણ ઉપર. એટલે રાવણ છે કેટલા વિભક્તિમાં આવશે? તો કે દ્વિતીય એટલે કે કર્ણમાં આવશે, સોરી કર્મમાં આવશે. હવે કરણ, કર્તા જે સાધન વડે ક્રિયા કરે તે સાધનને કરણ કહે છે. તેનું ઉદાહરણ લખીએ, રામ રાવણમ બાણેન હંતી. રામ રાવણને બાણેન, બાણ વડે. એટલે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે
કોના વડે કોનાથી એટલે સીધો જવાબ આવશે જ્યાં કર્ણ હશે ત્યાં રામ કરતા છે અહીંયા રાવણ છે એ કર્મ છે અને બાણ છે એ શું બનશે તો કે કર્ણ એટલે કે કરતા જે સાધન વડે ક્રિયા કરે તે સાધનને કર્ણ કહે છે અને કર્ણ હંમેશા ત્રીજી વિભક્તિમાં મુકાય તો સાધન રામ છે એ રાવણને મારે ક્યાં સાધન વડે મારે છે તો કે બાણ વડે મારે છે બાણ વડે મારે એટલે બાણ છે કેટલા વિભક્તિમાં આવશે તો કે તૃતીય વિભક્તિમાં આવશે હવે આપણે જોઈએ ચોથું એની અંદર કરતા જેને કંઈક આપે છે એટલે કે મેળવનાર વ્યક્તિ સંપ્રદાન કહે છે કરતા જેને કંઈક આપતો હોય અને જે વ્યક્તિ એ કરતા દ્વારા આપેલું મેળવતો હોય તેને શું કહેવાય તો કે સંપ્રદાન કહેવાય એની અંદર આપણે ઉદાહરણ લખીએ તો એમાં વેતાલ નૃપાય વિનોદેન કથામ કથયતી વેતાળ રાજાના વિનોદ માટે નૃપાય વિનોદાય કથામ કથયતી વેતાળ રાજાના વિનોદ માટે કથામ કથયતી કોના માટે તો કે રાજાના વિનોદ માટે તો આ શું આવશે સંપ્રદાન વિભક્તિ છે એ આવશે વેતાલ છે એ શું બનશે અહીંયા કરતા બનશે શું કહે છે આ કર્મ બનશે અને આ છે ક્રિયાપદ બનશે રાજા વેતાલ રાજાના વિનોદ માટે કથામ કથયતી કથા છે એ કહે છે હવે આવશે આપણે પાંચમી વિભક્તિ પાંચમી વિભક્તિ છે એ શું દર્શાવે તો કે કોઈ એક વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પદાર્થ બીજી વ્યક્તિ વસ્તુ કે પ્રાણથી જુદી પડતી હોય ત્યારે અપાદાન એક વસ્તુ વ્યક્તિ પ્રાણી કે પદાર્થ બીજી વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પદાર્થથી છૂટી પડે એટલે કે જ્યાં છૂટા પડવાનો ભાવ રજૂ થતો હોય ત્યાં અપાદાન વિભક્તિ વપરાય છે હવે આની અંદર શું આવશે તો કે એક વ્યક્તિ વસ્તુ પ્રાણી પદાર્થ જ્યારે છૂટી પડતી હોય એટલે કે જ્યાં છૂટા પડવાનો ભાવ રજૂ થતો હોય ત્યારે અપાદાન વિભક્તિ છે એ વપરાતી હોય છે એની અંદર વૃક્ષાત પર્ણાની પતંતિ વૃક્ષાત વૃક્ષ પરથી ક્યાંથી પડે છે વૃક્ષ પરથી શું પડે છે તો કે પાંદડાઓ વૃક્ષ પરથી પાંદડા છે છૂટા પડે એટલે વૃક્ષ પરથી પાંદડા પડે છે એટલે કે વૃક્ષ પરથી પાંદડા છે છૂટા થાય કે જ્યાં છૂટા પડવાનો ભાવ રજૂ થતો હોય ત્યાં શું આવશે પંચમી વિભક્તિ છે એ આવે છે ફરી આપણે જોઈએ આકાશમ આકાશાત જલમ વર્ષતી આકાશમાંથી જળ છે એ વર્ષે છે તો ક્યાંથી છૂટું પડે તો કે આકાશમાંથી એટલે પાંચમી વિભક્તિનો પ્રત્યય શું આવશે અત આવશે પરથી માંથી ઉપરથી નીચેથી એવા ગુજરાતીના પ્રત્યયો આવે હવે આવશે આપણે છઠ્ઠી વિભક્તિ
छठी विभक्ति में शू आवशे तो के सबंदर सावता होय ज्या व्यक्ति वस्तु प्राणी के पदार्थ नो सबंदर सावामां आवे त्यारे षष्ठी विभक्ति छे वपराय छे ज्यारे व्यक्ति वस्तु प्राणी के पदार्थ नो संबंध दर्शावामां आवे त्यारे संबंधक विभक्ति वपराय छे। ગુજરાતીના પ્રત્યયો શું આવશે? નો, ની, નુ, ના, રો, રી, રુ, રા, અણો, હણી, ણુ, ણા, આ ગુજરાતીના પ્રત્યયો આવશે। રામના પછી અમારું ઘર, આપણો ક્લાસ, આ બધી કેવા વાક્યો છે? તો કે ષષ્ઠી વિભક્તિના। એની અંદર આપણે સંસ્કૃતનું વાક્ય એક જોઈએ, રાગનો પુરુષ। તો રાગનો એટલે શું થયું? રાજાનો પુરુષ એટલે કે રાજાનો માણસ। તો જ્યાં પ્રત્યય લાગશે શ્ય, યો અને નામ, એ સંસ્કૃતના પ્રત્યયો છે। આ લાગશે એટલે ત્યાં ષષ્ઠી વિભક્તિ હશે। શું યાદ રાખવાનું? જ્યારે વ્યક્તિ વસ્તુ પ્રાણી પદાર્થનો એકબીજા સાથે સંબંધ દર્શાવવામાં આવે ત્યારે ષષ્ઠી વિભક્તિ છે એ દર્શાવે। રાગનો પુરુષ રાજ્યનો પુરુષ અથવા રાજાનો પુરુષ એટલે રાજાનો માણસ। તો રાજાનો માણસ છે એનો સંબંધ છે એટલે ષષ્ઠી વિભક્તિ છે એ ત્યાં વપરાયેલી છે। હવે આવશે આપણે અધિકરણ, જ્યાં સ્થળ કે સમયનો નિર્દેશ થતો હોય ત્યાં અધિકરણ વિભક્તિ વપરાય છે। ક્યાં? તો કે જ્યાં સ્થળ અને સમયનો નિર્દેશ થતો હોય ત્યાં। એની અંદર આવશે આપણે લખીએ ભોજ પ્રસાદાય ગવાક્ષે। ઉપવિષ્ટ હ આસી ત। હવે આમાં જોવાનું છે કે આપણે ત્રયા મત્સ્યા જલાશયે વસંતી। હવે આની અંદર જોઈએ ભોજ પ્રાસાદાય, ભોજ મહેલના પ્રાસાદસ્ય, સોરી પ્રાસાદસ્ય, ભોજ મહેલના ગવાક્ષે, ગવાક્ષે એટલે ઝરૂખા પર ઉપવિષ્ટ ઊભા છે, ઊભા હતા। ક્યાં ઊભા હતા? તો કે મહેલના આગળ એ સ્થળ થયું। ત્રયા મત્સ્યા જલાશય વસંતી, ત્રણ માછલાઓ જળાશયમાં રહે છે। ક્યાં રહે છે? જળાશયમાં। તો એ સ્થળ થયું કે જે સમય અને સ્થળનો નિર્દેશ થતો હોય ત્યાં અધિકરણ વિભક્તિ છે વપરાતી હોય છે। તો અહીં શું આવશે? ગવાક્ષ અને જલાશય। હવે છેલ્લી વિભક્તિ સંબોધન। સંબોધનની અંદર જોઈએ કે જેને સંબોધીને વાત થતી હોય, જેને સંબોધીને વાત થતી હોય તેને સંબોધક વિભક્તિ છે એ કહે છે। અહીં શકુંતલા તિષ્ઠ તિષ્ઠ, બીજું ઉદાહરણ લખી હે રામ મામ હવે પેલું વાક્ય છે એ શકુંતલા તિષ્ઠ તિષ્ઠ, હે શકુંતલા ઊભી રે ઊભી રે। બીજું વાક્ય હે રામ મામ ઉદ્ધાર, હે રામ મારો ઉદ્ધાર કર।
તો કોને ઉદ્દેશીને વાત કરી? તો કે શકુંતલાને. અહીં કોને ઉદ્દેશીને વાત થઈ? તો કે રામને. એટલે જ્યાં ઉદ્દેશીને વાત થતી હોય, એટલે કે જેને ઉદ્દેશીને કહેવામાં આવતું હોય, સંબોધન કરીને કહેવામાં આવતું હોય, ત્યારે સંબોધન વિભક્તિ છે વપરાય છે. હવે આપણે એના જોઈએ પ્રત્યયો. આ થઈ ગયું વિભક્તિની વ્યાખ્યાઓ. કર્તા એટલે ક્રિયાનો કરનાર, કર્મ એટલે ક્રિયાની અસર જેના પર થતી હોય, કરણ એટલે કરતા જે સાધન વડે ક્રિયા કરતો હોય તે સાધનને, સંપ્રદાન એટલે કરતા જેને કંઈક આપે અને મેળવનાર વ્યક્તિ છે સંપ્રદાનમાં આવે, અપાદાન એટલે જ્યારે વસ્તુ વ્યક્તિ પ્રાણી કે પદાર્થ છૂટા પડતો હોય ત્યારે, સંબંધન એટલે વ્યક્તિ વસ્તુ પ્રાણીનો સંબંધ દર્શાવવામાં આવે ત્યારે, અધિકરણ એટલે જ્યાં સ્થળ કે સમયનો નિર્દેશ થતો હોય, અને સંબોધન એટલે જેને સંબોધનની વાત થતી હોય ત્યારે સંબોધન વિભક્તિ છે વપરાય છે. આ એની શું થઈ ગઈ? તો કે વ્યાખ્યાઓ. હવે આપણે એના પ્રત્યયો છે આગળ ભણીશું.